गुड आफ्टरनून बाळको, धोरण चार में गणित विषय में पहलो पार्ट की शुरुआत में आपणो चौथो लेक्चर। शू तमे कोई पुलनी बनावट में कमानो जोई छे? कमानो एटले के जे आ गोळाकार, कोई दरवाजा ऊपर के कोई पुल में कोई बारी ऊपर जे आ गोळाकार की डिजाइन तमने ईट थी बनावेली देखाय एने कमान कहेवाय। એ સિવાય અન્ય કઈ જગ્યાએ આવી કમાનો જોઈ છે? જો તમે કે પુલ છે કે કોઈ મહેલની અંદર, જૂના મહેલમાં જોઈ હોય, કોઈ ઘરની અંદર દરવાજા ઉપર જોઈ હોય તો કોઈએ જોઈ હોય તો જોઈ શકો છો તમે। ત્યાર પછી ખાસ પ્રકારની કમાન, ઓરચાના આ ચિત્રમાં જુઓ કમાન કેવી રીતે બનાવવામાં આવી છે। તેનું ઘૂંઘટવાળી મહેરબા એટલે કે આડી કે આડવાળી કમાન એવું સરસ નામ આપવામાં આવ્યું છે। હવે જે આ ચિત્ર આપ્યું છે એ ચિત્રમાં આ જે કમાન છે કે દરવાજાની ઉપરનો જે આ ગોળાકાર ભાગ છે એને એક સરસ મજાનું આ નામ આપવામાં આવ્યું છે, ઘૂંઘટવાળી મહેરબા। તેને શું બીજું શું કીધું છે? આડવાળી કમાન, કે આવું સરસ મજાનું એને નામ આપવામાં આવ્યું છે અને એ પ્રખ્યાત છે કે શેના કારણે, કારણ કે એ કમાનનો સરસ મજાનો આકાર સુંદર ચિત્ર આપેલું છે એટલા માટે। શું આપેલી બારીની જાળી સુંદર નથી? શું આ બારીની જાળી જે છે એ સુંદર નથી કે અતિ સરસ સુંદર છે જ? એ પાતળી ઈંટમાંથી બનાવેલી છે કે આ જે બારીનું ચિત્ર છે, બારીની જાળી છે એ પાતળી ઈંટોમાંથી બનાવેલું છે। શું તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે? તમે ક્યારે પાતળી ઈંટો જોઈ છે એવું પૂછે છે। આજુબાજુમાં જુઓ, જો તમે તમારી આજુબાજુમાં જોવાનું કોઈ ઘરનું કામ ચાલતું હોય કે તમારા ઘરે કે આવી પાતળી ઈંટો તમે ક્યાંય જોઈ હોય તો। ત્યાર પછી જાગૃતિ શાળાના કડિયા કમાલ અને કાલુએ જણાવ્યું કે તેમના દાદા પરદાદા જુદા જુદા પ્રકારની ઈંટનો ઉપયોગ કરતા, તેમાંથી કેટલાક નમૂના ચિત્રમાં દર્શાવ્યા છે કે જાગૃતિ શાળા જે કડિયાએ બનાવી હતી એ કડિયાના કમાલ અને કાલુ નામના જે કડિયા હતા એમણે કીધું કે મારા દાદા અને પરદાદાએ થોડીક અહીંયા પાતળી નાની ઈંટોનો ઉપયોગ કરતા હતા તો એના નમૂના એણે બતાવ્યા છે। આ નાની અને પાતળી ઈંટો અહીંયા આપણે ચિત્રમાં બતાવેલી છે। આમાંથી કઈ ઈંટ પર વળાંક, કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે એટલે કઈ ઈંટની ધાર વળાંકવાળી કે આડાવળી છે અને વળાંકવાળી? તો અહીંયા એક નાની ઈંટ આપેલી છે, એ તૂટેલી અને થોડીક વળાંકવાળી ને એવી છે। સૌથી મોટી ઈંટને કેટલી બાજુ તમને દેખાય છે? આ સૌથી મોટી ઈંટ છે આટલામાં જે ચિત્રની અંદર આ સૌથી મોટી ઈંટ છે તો આની આપણે એક અને આ બે જ બાજુ આપણે જોઈ શકીએ છીએ। શું કોઈ ઈંટ એવી છે કે જેને 6થી વધારે બાજુ હોય? તો ના, કોઈ પણ ઈંટ હોય એને વધુમાં વધુ 6 જ બાજુ હોય, 6થી વધારે પણ ન હોય અને 6થી ઓછી પણ ન હોય। શોધો ઈંટનું માપ। શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે? એક ઈંટ લો અને માપો, એટલે જુદા જુદા માપવાળી ઈંટ, ઘણા નાની હોય મોટી હોય તો આપણે અહીંયા અંદાજિત માપ લખેલું છે, તેની લંબાઈ એટલે કે ઈંટની લંબાઈ તો મેં અહીંયા લીધી છે 20 સેન્ટીમીટર, બરાબર? તેની પહોળાઈ એટલે કે આ પહોળાઈ કહેવાય તો એ 9 સેન્ટીમીટર અને એની ઊંચાઈ, તો ઊંચાઈ એટલે આ કેટલી જાડી છે, આમ જે નાનો ભાગ હોય છે ઈંટનો ત્યાંથી માપવાનું એ કેટલી જાડી હોય, આ મેં અંદાજિત માપ એના 3 માપ એના અંદાજિત લીધેલા છે। મુનિયાને 1 મીટર લાંબી દિવાલ બનાવવી છે, તેણે એક હરોળમાં કેટલી ઈંટ મૂકવી જોઈએ? હવે અહીંયા તમને અંદાજિત માપ લેવાનું કીધેલું, હવે 20 સેન્ટીમીટર લાંબી ઈંટ હોય એને આપણે આડી મૂકવાની હોય,
દિવાલ બનાવી હોય તો એને આડી મૂકવી પડે, એ ઊભી ચાલે નહીં. અને પહોળાઈ એની 9 મીટર, એટલે કે આ 9 મીટર એની પહોળાઈ હોય, તો એને 1 મીટર લાંબી એને દિવાલ બનાવી છે. તો અંદાજીત 1 મીટર લાંબી એટલે કેટલું થશે? તમારા ઘરના જે દરવાજો હોય એ દરવાજો અંદાજીત 1 મીટર લાંબો હોય તો 10 થી 12 કે થોડી ઘણી આડાવડી 10 થી 12 અંદાજીત એ ઈંટનો ઉપયોગ કરી શકે. ત્યાર પછી ઈંટો ગરમ અને તાજી. ગણેશ અને સાહિબા ઈંટો બનાવતી ભઠ્ઠીની નજીક રહે છે, એટલે કે ગણેશ અને સાહિબા ઈંટ બનાવતી એક ભઠ્ઠીની નજીક રહે છે. શું તમે અંદાજ લગાવી શકો કે અહીં દર્શાવેલ ધુમાડિયું કેટલું ઊંચું છે? એટલે કે તમે જણાવી શકો કે અહીંયા જે આ ચિત્રની અંદર ધુમાડિયું આપેલું છે એ કેટલું ઊંચું છે? ઓછામાં ઓછું આપણે અંદાજિત કહી શકીએ કે આશરે 15 મીટર એ ઊંચું હશે, બરાબર?